ચાલો બાળકો, આજે આપણે ધોરણ 5 ગણિતમાં પ્રકરણ 2 આકાર અને ખૂણા એમાં આગળનું જોઈશું. ચાલો ત્યારે શરૂ કરીએ. અહીંયા સુધીનો પાઠ આપણે આની આગળના વિડીયોમાં જોઈ લીધો હતો. હવે અહીંયાથી શરૂ કરીએ. ખૂણો અને સમય. જિન્નત તારી ઘડિયાળમાં અંકો નથી તો પછી સમય કેવી રીતે જોવે છે? હું તો ફક્ત ખૂણો જોઉં છું. જો બંને કાંટા વચ્ચે કાટકોણ બને ત્યારે મને ખ્યાલ આવે છે કે 9 વાગ્યા. આ રીતે કાટકોણ બને ત્યારે એ ધારે છે કે 9 વાગ્યા છે. દિવસમાં એવો સમય કેટલી વાર આવે છે જેમાં ઘડિયાળના કાંટાઓ વચ્ચે કાટકોણ બને છે? હવે તમે બીજા ચિત્રો દોરો. બીજો ક્યારે કાટકોણ બને? જ્યારે 3 વાગે ત્યારે પણ ઘડિયાળમાં કાટકોણ બને છે. એ સિવાય એક કાંટો 3 ઉપર હોય અને એક કાંટો 6 ઉપર હોય, એટલે કે 6:15 નો ટાઈમ થાય ત્યારે પણ કાટકોણ બને છે. અને એક કાંટો 6 ઉપર હોય અને એક કાંટો 9 ઉપર હોય ત્યારે પણ કાટકોણ બને છે. ચાલો આગળ જોઈએ. નીચે આપેલી ઘડિયાળમાં સમય જોઈ કાંટાઓ કેવા ખૂણા બનાવે છે તે લખો અને સમય પણ લખો. હવે જો આ 2 કાંટા છે, એ 7 ઉપર છે અને એક 5 ઉપર છે, તો એની વચ્ચેનો ખૂણો તો એ કેવો છે? L આકાર હોત, અહીંયા 3 ઉપર હોત તો આપણે માનત, અથવા કે કાટકોણ છે અહીંયા 3 અને 4 ની વચ્ચે, આમ સીધો હોત તો કાટકોણ થાત, પણ એના કરતાં નાનો છે એટલે ખૂણો આપણે લખીએ કે કાટકોણ કરતા નાનો. કાટકોણ કરતા નાનો. અને કેટલા વાગ્યા છે એ લખવાનું છે, એટલે આપણે અહીંયા લખીએ છીએ કે 7:25. ચાલો આગળ જોઈએ. અહીંયા એક કાંટો 8 ઉપર છે અને એક કાંટો 3 ઉપર છે, એટલે કે 8:15 થઈ છે. અને આપણે એનો ખૂણો જોઈએ તો એ એલ કરતા મોટો છે. અહીંયા આમ હોત તો એલ થાત, પણ એના કરતા મોટો છે એટલે આપણે અહીંયા લખીએ કે કાટકોણ કરતા મોટો. ચાલો આગળ જોઈએ. એક કાંટો 9 ઉપર છે ને એક 2 ઉપર છે. જો અહીંયા સીધો હોત તો ઊંધા એલ જેવું થાત તો એ કાટકોણ કહેવાત, પણ કાટકોણ કરતા મોટો છે તો આપણે અહીંયા લખીએ કાટકોણ કરતા મોટો. અને કેટલા વાગ્યા છે? 9:10. અહીંયા એક 9 ઉપર છે અને એક 5 ઉપર છે, એટલે કે 9:25. અને ખૂણો એલ કરતા મોટો છે એટલે કાટકોણ કરતા મોટો. અહીંયા 10 ઉપર છે અને 12 ઉપર છે, એટલે 10 વાગ્યા છે અને ખૂણો છે એ કાટકોણ કરતા નાનો છે, તો અહીંયા લખીએ કાટકોણ કરતા નાનો. ચાલો આગળ જોઈએ. ઘડિયાળમાં કાંટો દોરો કે જેમાં કાંટાઓ વચ્ચેનો ખૂણો કાટકોણ કરતા નાનો હોય અને સમય પણ લખો. હવે અહીંયા જુઓ, કાંટા આપેલા છે 12 ઉપર છે અને 10 ઉપર છે. અહીંયા 12 ઉપર અને 2 ઉપર એટલે 12 અને 10 થઈ છે. અહીંયા 4 ઉપર ને 6 ઉપર છે, એટલે કે 4:30 થઈ છે. આ જે ખૂણા છે એ કાટકોણ કરતા નાના છે. આપણે એક કાંટો 1 ઉપર દોરીએ અને બીજો કાંટો 3 ઉપર દોરીએ તો 1:15 થાય અને ખૂણો પણ કાટકોણ કરતા નાનો બને. દિવાસળીના કોયડા પાન નંબર 19. ગયા વિડીયોમાં આપણે કોયડા જોયા હતા. જો સોલ્વ ના થયા હોય તો અહીંયા એનું ઉકેલ આપેલો છે, એ જોઈ લેશો. ચાલો આગળ જોઈએ. અંશ ઘડિયાળ. અપ્પુ અને કિટ્ટુ કેરમ રમી રહ્યા છે. અપ્પુ સ્ટ્રાઈકર મારે છે. જો સ્ટ્રાઈકર, કેરમ તો તમે રમ્યા છો ને? હા, આ તો એ જ ખૂણા પર પાછો આવે છે. ચિત્રમાં 3 બિંદુઓ A, B અને C દર્શાવેલા છે. કયા બિંદુએથી રેખા દોરીએ કે જેના પર સ્ટ્રાઈકર મારીને કિટ્ટુ રાણી મેળવી શકશે? હવે જુઓ, અહીંયા આગળ A, B અને C દોરેલા છે.
અહીંયા એ બી અને સી દોરેલા છે. હવે અહીંયા એવું આપ્યું છે કે આ એક ખૂણો છે અને રાણી અહીંયા આગળી છે. આ રાણીને કાઢવા આનાથી જેટલું અંતર છે એટલું જ અંતર આપણે આ બાજુ પણ લેવું પડશે. તો આ બાજુ પહેલું કયું છે? એ. તો આપણે સ્ટ્રાઈકર એ ઉપર મૂકી દઈશું, એને અને આને આપણે જોડી દઈએ. હવે મેં એ ઉપર જે પોઈન્ટ છે એને અહીંયા જોડ્યો છે, કંઈથી સ્ટ્રાઈકર મારીશું તો એ અહીંયા અથડાશે અને જેટલું આ બાજુથી હતું એટલું જ આ બાજુ જઈ અને અહીંયા રાણીને વાગશે તો રાણી નીકળી જશે. હવે આગળ જોઈએ. અંશ ઘડિયાળ બનાવવી આ એક પ્રવૃત્તિ છે. કાગળમાંથી એક વર્તુળ કાપો. જુઓ અહીંયા એક વર્તુળ કાપેલું છે, તેની અડધી ઘડી વાળી દો. હવે એને વચ્ચેથી વાળી દીધું, તેની ફરીથી ચોથા ભાગમાં ઘડી વાળી દો. હવે એને અહીંયાથી પણ આ રીતે વાળી દીધું, તેને ફરીથી વાળો, ત્યાંથી પણ વાળી દીધું. કાગળને ખોલો, તમને આવી રેખાઓ દેખાશે. હવે જુઓ, ગોળને ખોલ્યું તો આવી રેખાઓ દેખાય છે. હવે બતાવ્યા પ્રમાણે 0° 45° 90° અને 180° દર્શાવો. જ્યારે આ રેખાઓ દેખાય છે એટલે એને વચ્ચે અહીંયા મધ્યબિંદુ દોર્યું, અહીંયા 0° અને અહીંયા 180°, અહીંયા 45, અહીંયા 90 એમ દર્શાવી દીધા છે. તેને હવે જૂના કાર્ડ પર ચોંટાડો. હવે એક જૂનું કાર્ડ હોય એની ઉપર એને ચોંટાડી દેવાનો. કેન્દ્રમાં એક કાંટો દોરો. હવે અહીંયાથી એક કાંટો દોરી દીધો છે. જાડા કાગળમાંથી લાલ કાંટો બનાવો અને પિનથી તેને કેન્દ્રમાં એવી રીતે લગાવો કે જેથી મુક્ત રીતે ફરી શકે. અહીંયા પિનથી એક લાલ કલરનો કાંટો એવી રીતે બનાવ્યો છે કે એ ઘડિયાળના કાંટા ફરે ને એ રીતે આને પણ આમ તેમ હલાવી શકીએ. તમારી અંશ ઘડિયાળ તૈયાર છે. જો આવી જ એક અંશ ઘડિયાળ આ રીતે બનશે. તમે કાગળમાંથી આ રીતે ગોળ કાપી દેવાનો. કાગળમાંથી ગોળ કાપી એને આપણે વાળી લઈએ. પહેલા આમ અડધો વાળ્યો, ત્યાંથી પછી આ રીતે અડધો વાળ્યો અને ત્યાંથી આ રીતે અડધો વાળ્યો. હવે આ બધી ઘીસીઓ પાડી દઈએ. ઘીસી પાડી અને જ્યારે આપણે એ કાગળને ખોલીએ છીએ ત્યારે આ બધી જગ્યાએ મને જ્યાં જ્યાં ઘીસી પાડી હતી એ બધી દેખાય છે, તેને આપણે પેન્સિલથી દોરી દઈએ. ચાલો હું દોરી દઉં. અહીંયા જ્યાં જ્યાં ઘીસી દેખાતી હતી ત્યાં મેં લીટી પાડી દીધી છે. હવે સૌથી જે આડી લીટી છે આ ચિત્રમાં બતાવ્યા પ્રમાણે આને હું 0° લખી દઉં અને આને 180° લખી દઉં. હવે એ લખ્યા પછી આ જે ખૂણો બનશે એ આપણો 45° બને છે અને આ ખૂણો બને છે એ 90° બને છે. જે આમાં બતાવ્યું છે એ પ્રમાણે આપણે દોરી દીધું છે. હવે આમાં વચ્ચે ટાંકણીથી આપણે એક કાંટો પણ, જેમ ઘડિયાળમાં કાંટા હોય છે ને કે જે ફરી શકે છે, એવો કાંટો આપણે અહીંયા બનાવી શકીએ કે તે 0 ઉપર આવી શકે, આપણે 45 ઉપર લાવી શકીએ, 90 ઉપર લાવી શકીએ, 180 ઉપર લાવી શકીએ. એવો કાંટો પણ આમાં આપણે બનાવી દેવાનો છે. એટલે આ રીતે આપણું જે અંશ ઘડિયાળ છે એ તૈયાર થઈ જશે. તમે પણ તમારું આવું અંશ ઘડિયાળ બનાવજો અને આને પૂંઠા ઉપર લગાવી દેવાનું. હવે આપણે આવી અંશ ઘડિયાળ બનાવી દીધી. તમારી અંશ ઘડિયાળ તૈયાર કરો. અંશ ઘડિયાળના ઉપયોગથી તમારા પેન્સિલ બોક્સનો કાટકોણ માપો અને કાટકોણનું માપ એ આપણે માપીએ તો એ 90° થાય છે, જે આ બતાવે છે ને. પેન્સિલ બોક્સ માપીએ તો એક ખૂણો અહીંયા અને એક આ, એ 90° થાય છે બોક્સનું ખૂણાનું માપ. તમે અનુમાન કરી શકો કે નીચેના ખૂણાઓના અંશ કેટલા હશે. હવે અહીંયા આપ્યું છે કે 90° આ જે ઉપર લખ્યું છે એને અંશ વંચાય. 90° ખૂણાને કાટકોણ કહેવાય. હવે કાટકોણનો અડધો ભાગ આપણે અહીંયા આકૃતિમાં જોઈએ, 90 છે તો એનો આ અડધો છે વચ્ચે, તો એ કેટલા અંશનો છે? 45. તો આપણે એને 45° એમ લખીશું. પછી કાટકોણનો ત્રીજો ભાગ, કાટકોણ છે એ 90° છે તો એનો ત્રીજો ભાગ એ 30° થશે. અને કાટકોણનું બમણું, કાટકોણનું બમણું અહીંયા 90 છે, એનું ડબલ એટલે 180° તો આપણે અહીંયા લખીએ 180°. પાના નંબર 30 પરનો ખૂણો માપો, જ્યાંથી કિટ્ટુએ સ્ટ્રાઈકર ચલાવવું જોઈએ એ ખૂણાનું માપ શોધો. અહીંયા આગળ ખૂણો છે,
કે અહીંયાથી એને સાયકલ ચલાવવાનું છે, તો આપણે આ જે ખૂણો બનાવ્યો છે આનું આખું માપ માપવાનું છે. તો એ કેવી રીતે માપીએ? જુઓ, તમારી જે કંપાસ પેટી છે એમાં આવું એક સાધન આપેલું છે કે જે તમને ડી જેવું દેખાય છે. આની મદદથી પણ આપણે માપી શકીએ. અને બીજું, આપણે જે અંશ ઘડિયાળ બનાવી છે એનાથી પણ આપણને ખબર પડે. હવે આને માપવાનું તો કેવી રીતે માપવાનું? જુઓ, અહીંયા તમે જોઈ શકો છો, વ્હાઇટમાં રાખું તો, કે તમારા બધામાં જ્યારે આ સાધન તમે વાપરો છો, કોણ માપક કહેવાય આને, અહીંયા આગળી વચ્ચે એક આ લીટી અને આ લીટી જ્યાં છેદે છે એ જે બિંદુ છે આપણે ત્યાંથી માપવાનું છે. હવે એ બિંદુ આપણે રાખીશું ક્યાં? આ જે છે ને આ બિંદુ, આપણે આ ખૂણો માપવાનો છે. એટલે અહીંયા આગળી આપણે એ બિંદુને રાખવાનું, અને આ જે લીટી છે ને અહીંયા જે નીચે લીટી આવે એ લીટીને અડવી જોઈએ. હવે જુઓ, હું કોણ માપક આપણું ગોઠવીશ. એક તો મારે આ લીટી ધ્યાનમાં લેવાની છે અને આ બિંદુ ધ્યાનમાં લેવાનું છે. સેના માટે? આ લીટી અને આ બિંદુ માટે. એ લીટી અને બિંદુ જુઓ, બંને એકબીજા, જુઓ એ લીટી સાથે લીટી આવી ગઈ અને બિંદુ ઉપર બિંદુ આવી ગયું. હવે તમે જોઈ શકો છો કે આ જે બીજી લીટી છે એ આપણને 40 અને 50 ની વચ્ચે મળે છે. જુઓ, દેખાય છે ને બિંદુ? એ જે બિંદુ હતું એની ઉપર આપણે બિંદુ રાખ્યું અને લીટી ઉપર લીટી રાખી, તો અહીંયા 40 અને 50 ની વચ્ચે મને આ લીટી મળે છે. એટલે કે આ જે ખૂણો બન્યો 40 ને 50 ની વચ્ચે છે, એટલે મને એ ખૂણો 45° મળ્યો કહેવાય. તો અહીંયા હું લખું 45°. ચાલો આપણે આગળ જોઈએ. કાગળના વિમાનના ખૂણા. એક ચોરસ કાગળનો ટુકડો લો, તેને અડધી ગળી વાળો અને ખોલો. જો કાગળનો ટુકડો લીધો, એને વચ્ચેથી વાળી દીધો, ખોલી દીધો, એટલે વચ્ચે આ ઘેર પડી ગઈ. ખૂણાઓને કેન્દ્ર તરફ ગળી વાળો જેથી કાગળ આવો દેખાય. હવે જુઓ, બે ખૂણા જે હતા એને એક અહીંયાથી આમ વાળ્યું ને એક અહીંયાથી આમ વાળ્યું. વિમાન બનાવતા તો લગભગ તમને બધાને આવડતું જ હશે. લીલા ત્રિકોણને એવી રીતે વાળો કે જેથી પી અને ક્યુ સ્પર્શે. હવે જો કાગળને ઉપરથી આ બે રીતે વાળ્યો, પછી આ જે ઉપરની આ ટોચનો પી વાળો ભાગ આવ્યો ને એને અહીંયા સુધી લાવી દીધો, એટલે ક્યુ ઉપર આવી ગયો. એટલે હવે આપણો કાગળ આવો દેખાશે. લંબ ચોરસના ઉપરના બે ખૂણાને તૂટક રેખાઓથી ઘડી વાળો. આ બાજુ બે બાજુ જે રેખાઓ છે દોરી છે તૂટક રેખા, ત્યાંથી વાળી દેવાનો. તમારો કાગળ આ પ્રમાણે દેખાશે. ચિત્રમાં એક નાનો ત્રિકોણ દેખાય છે, જો આવી રીતે બને છે. કાગળને ઉલટાવી દો અને તેને તૂટક રેખા સાથે અડધી ગળી વાળી દો. હવે અહીંયા વચ્ચેથી વાળી દેવાનું છે કાગળને ઊંધો કરીને. હવે તેની પાંખ બનાવવા પીળા રંગની ધારને લાલ રંગની ધાર પર વાળો. હવે પાંખ બનાવવા આ જે ધાર છે ને એને વાળી અને અહીંયા લાવી દેવાની. તેને બીજી બાજુ પર ફેરવીને એ જ રીતે બીજી પાંખ બનાવો. તમારું વિમાન ઉડવા માટે તૈયાર છે. તે કેવું સરસ ઉડે છે! વિમાન બનાવતા તો લગભગ તમને બધાને આવડતું હશે. તમે સરસ રીતે વિમાન બનાવીને રમતા પણ હશો અને તમે જોયું પણ છે કે એ વિમાન સરસ રીતે ઉડે પણ છે અને આપણને રમવાની પણ મજા આવે. જ્યારે તમે વિમાનને ખોલો છો ત્યારે 45° અને 90° ખૂણા ક્યાં રચાય છે તે શોધો. આ પ્રવૃત્તિ તમારે કરવાની છે. હવે છે યોગ સાથે ખૂણા. રહમત યોગ કરે છે. નીચે અલગ અલગ આસનના ચિત્રો દર્શાવ્યા છે જે તે દરરોજ કરે છે. હવે જો અહીંયા આગળી એક આસન છે, આ બીજું, આ ત્રીજું અને આ ચોથું. જ્યારે આસન કરતા હોઈએ ત્યારે શરીરના અલગ અંગો સાથે બનતા ખૂણા માપો. હવે આ ખૂણો છે એ અહીંથી પણ સીધો છે અને અહીંથી પણ સીધો છે, એટલે આ ખૂણો છે એ કાટકોણનો ખૂણો બનશે. હવે આપણને માપવાનું કીધું છે, તો હવે આપણે આમાં જોઈએ. આ દોરેલો નથી એટલે આપણે આનાથી માપતા નથી.
આનાથી પણ જો કદાચ માપીએ તો કાટકોણ છે એ હંમેશા 90° નો હોય તો આપણે આને 90° નો લખીશું. હવે અહીંયા આગળી આ ખૂણો દોરેલો છે, એ ખૂણાને દોરવા આપણે માપીશું, એ કાટકોણ કરતાં નાનો છે. આપણે અહીંયાનો પોઈન્ટ આ લીટી અને આ લીટી એટલું ધ્યાનમાં લઈશું. આનાથી આગળ શીખવાડ્યું એ મુજબ જો આ લીટીને આગળ જોઈએ તો એ 30° ખૂણા જેવો બને છે. તો અહીંયા હું લખીશ 30°, પછી એના બે હાથ જે વાળેલો છે હાથની કોણીનો જે ખૂણો છે એ માપવાનો છે. તો આપણે આ એક અહીં બિંદુ કરીએ અને આ લીટી એ ધ્યાનમાં લઈએ તો આપણે કોણ માપકથી માપીશું તો એનું માપ અંદાજે, કારણ કે સરખી લીટી દોરેલી ના હોય એટલે પરફેક્ટ માપ આપણે લખતા નથી, પણ એનું માપ અંદાજે 140° નો ખૂણો બનતો હશે. 140° લખું છું. હવે એના પગ જે વળે છે એ ખૂણો, તો આપણે અહીંયાથી અને આ એ લીટી અને બિંદુ ધ્યાનમાં લઈએ તો એ ખૂણો બને છે 130°. તો અહીંયા હું લખું છું 130°. હવે આપણે આગળ જોઈએ ડી ની રમત. તમે તમારા મિત્રો સાથે ડી ની રમત રમી શકો છો. તમે કોઈ ખૂણો દોરો, તમારો મિત્ર એ ખૂણાના માપનું અનુમાન કરશે અને પછી તમારા ડી નો ઉપયોગ કરી તેનું માપ મેળવો. ડી એટલે આપણું આ કોણ માપક. તમારે કોઈ ખૂણો દોરવાનો, તમારા મિત્રને કહેવાનું કે આ કેટલા અંશનો હશે, એનું અનુમાન કરશે અને પછી તમારે માપી જોવાનું. તમે મેળવેલ માપ અને તમારા મિત્રે મેળવેલ અનુમાન કરેલા ખૂણાનો માપનો તફાવત મેળવો, જે તમારા મિત્રના ગુણ હશે અને જેના ગુણ સૌથી ઓછા હશે તે રમતનો વિજેતા હશે. હવે છે અહીંયા છે, ચાલો રમીએ. હવે પહેલા ખૂણો દોરો, પછી અનુમાન કરો એનું માપ અને એના ગુણ. આ રમત તમારે તમારા મિત્રો જોડે રમી અને જે પણ પરિણામ આવે એ અહીંયા દર્શાવવાનું છે. આ ડી તમને તમારી કંપાસ પેટીમાં મળશે. મારી કલગીનો ખૂણો માપો. હવે જો આ ડી એટલે આપણે આપણું આ જે કોણ માપક હતું એ, હવે એમ કહે છે કે મારી કલગીનો ખૂણો માપો, તો આપણે એની કલગીનો ખૂણો એક આ અને એક આ, એ બે લીટી દોરી દઈએ તો આપણને ખૂણામાં માપવામાં આસાની રહે. ખૂણો માપીએ છીએ તો એનો ખૂણો 130° આવે છે, એટલે હું અહીંયા લખું છું 130°, બરાબર ને? જો અહીંયા લખ્યું છે કે ડી છે એને કોણ માપક કહેવાય. ચાલો મિત્રો, આપણો આ પાઠ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જો તમને વિડીયો ગમે તો લાઇક ચોક્કસ કરશો, તમારા મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ચાલો ત્યારે આવજો.